પૂરના કારણે હજારો લોકો લાખો લોકો બેઘર બન્યા છે. માનવ સર્જિતપૂર્ણ જ્યુડિશિયલ તપાસ કરી ગુનેગારોને સજા કરો. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના સંકટ સર્જાયું હતું, જેને લઈને પણ જે પણ અધિકારીઓ છે તેની કાયદેસર પગલાં લેવામાં આવે તેવી માંગ અને પૂરની પરિસ્થિતિમાં નોકરિયાત માણસો નોકરી ઉપર જઈ શક્યા ન હોવાથી તેઓની હાજરી ભરી આપે અને તેમને સરકાર તરફથી ₹10,000 સહાય કરવામાં આવે તેવી માંગ સાથે નવીન કલેક્ટર કચેરી ખાતે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા RS પ્રજાપતિ સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. કે જે માનવ સર્જિત આજે થયું છે પૂર, કે ફ્લડનું જે છે એ માનવ સર્જિત છે, એની તપાસ કરવી જોઈએ અને જે ગુનેગાર છે એના ઉપર એક્શન લેવી જોઈએ. વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંયુક્ત કામદાર સમિતિ સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા વડોદરામાં થયેલા વિશ્વામિત્રી નદીના પૂરને કારણે અતિવૃષ્ટિ પછી વોટર લોગિંગ, વિશ્વામિત્રી નદીના પાણી છોડવાને કારણે પૂર આવવાની ઘટના સર્જાઈ હતી, જેને લઈને વડોદરાવાસીઓ અને વિશેષ રૂપે વડોદરાના કામદારોએ ખૂબ જ નુકસાનીનો સામનો કર્યો છે. ત્યારે અસંખ્ય ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અનેક લોકોને ઘર વખરીનું મોટા પાયે નુકસાન સર્જાયું છે. ત્યારે આ પરિસ્થિતિમાં અમૂલ્ય નુકસાન થયું છે, જેને લઈને કલેક્ટર કચેરી ખાતે RS પ્રજાપતિ સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ સરકાર દ્વારા ₹10,000 સહાયની માંગ સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આજે અમે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ, જે વડોદરાની અંદર જેટલા બી ટ્રેડ યુનિયન છે એની એક સમિતિ છે, અમે આજ સંયુક્ત રીતે મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જે એડ્રેસ કરેલું છે મુખ્યમંત્રીજીને, કે ગુજરાતની અંદર ખાસ કરીને વડોદરામાં જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ સરકારે કરવી જોઈએ. બીકોઝ જે આ નુકસાન છે ગુજરાત સરકાર છે, ખાસ કરીને વડોદરાના પોલિટિકલ લીડરો છે અને વડોદરાના જે કહેવાય કે જે વહીવટકર્તાઓ છે, કે જેમણે એવી પરિસ્થિતિ સર્જી દીધી કે વડોદરાનું અડધું વડોદરા ડૂબી ગયું હતું અને એના કારણે એટલું બધું નુકસાન થયું છે કે કામદાર બિચારો કહેવાય કે બે ટકા ખાવાનું નથી રહ્યું, ચાર ચાર દિવસ સુધી નોકરી પર નથી જઈ શક્યો અને એમને આ માનવ સર્જિત જે ફ્લડ છે એની તપાસ થવી જોઈએ અને જે જવાબદાર વ્યક્તિ છે એના ઉપર એક્શન લેવા જેવી એ માંગણી અમે કરેલી છે. આજે અમે વડોદરા શહેરના તમામ કામદાર મંડળો કેટલીક માંગણીઓ લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. તેમાં અમારું જે વડોદરા શહેરમાં જે બનાવ બન્યો છે, ગંભીર બનાવ કહેવાય, તંત્ર સર્જિત કહેવાય કે માનવ સર્જિત કહેવાય, એ પૂરના કારણે હજારો લોકો લાખો લોકો બેઘર બન્યા છે, ઘર વખરી ખરાબ થઈ છે, નુકસાન થયેલ છે અને આ તંત્રના પ્રતાપે જ થયું છે. કેમ કે ગૌચરો વેચી દીધી છે, કાંસો પૂરી દીધા છે, તળાવો પૂરી દીધા છે અને વડોદરા શહેરમાં ગેરકાયદેસરના દબાણો થઈ ગયા છે. એટલે અમારે કમિટી દ્વારા આવેદનપત્રમાં એ સ્પષ્ટપણે માંગણી કરી છે કે જ્યુડિશિયલ સમિતિની નિમણૂક કરવામાં આવે, તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને બીજો અમારો મુદ્દો છે કે કામદારો 4-5 દિવસ જે પોતાની ફરજ પર જઈ શક્યા નથી, કદાચ કંપનીઓ બંધ હશે, જેના કારણે કામદારોને આર્થિક નુકસાન થયેલ છે. એટલે ₹10,000 સહાય આપવામાં આવે અને જે ભર પગારી રજા આપવામાં આવે તેવી અમારી છે અને માંગણી અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડેલ છે. બે દિવસ એ લોકો નથી જઈ શક્યા અને એમને આર્થિક સહાય ₹10,000 વધારે મળ્યું છે એવી માંગણી અમે કરી છે. તમને નિવેદન છે કે એને આગળ વધારશું મુખ્યમંત્રી. ખાસ કરીને શું થઈ રહ્યું છે જે 4 દિવસ એ લોકો લાંચ